टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। તો મહેસાણામાં ન્યૂઝ કેપિટલના અહેવાલની ધારદાર અસર થઈ ને ન્યૂઝ કેપિટલે કુટુંબ નિયોજનના ઓપરેશન કાગળ પર હોવાના દર્શાવ્યો હતો અહેવાલ, ત્યારે આ તરફ કુટુંબ નિયોજનના ઓપરેશન મુદ્દે જવાબદારો સામે પગલાં ભરવામાં આવશે. તમામ જવાબદાર સોલ ફિમેલ હેલ્થ વર્કર સામે પગલાં ભરાશે. મહેસાણા જિલ્લા વિકાસ અધિકારીએ આ અંગે નિવેદન આપ્યું અને કાગળ પર 585 ઓપરેશન થયા હોવાનું સામે આવ્યું હતું. તો પગલાં ભરવા ગાંધીનગર આરોગ્ય કમિશને પત્ર લખાયો હતો અને FSW વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે હાલ DO એ પત્ર લખ્યો છે. પ્રાઇમરી રિપોર્ટ જો છે એ ડિપાર્ટમેન્ટના માર્ગદર્શનમાં સબમિટ કરવામાં માર્કેટ ડિપાર્ટમેન્ટ ફોરવર્ડ કરી દીધી છે. આમાં જો ટોટલ નંબર છે એમાં મેજોરિટીવાળા જેટલા છે એ ડિપાર્ટમેન્ટથી એનો નિમણૂક કરવામાં આવી હતી. સો એટલા માટે ડિપાર્ટમેન્ટમાં ફોરવર્ડ કર્યા છે, સો દેટ આપણે ડિપાર્ટમેન્ટની ગાઈડન્સ લયા વગર આપણે એક્શન નથી લઈ શકતા. પણ એની સિવાયવાળા જો છે તો એના ઉપર શું એક્શન થઈ શકાય એ માટે અમારા CDHOશ્રીને જો કમિટીની રચના કરી છે તો એનો ડિસિઝન પણ ધ્યાનમાં લઈ અને એક્શન લેવામાં આવશે. ન્યૂઝ કેપિટલના અહેવાલની વધુ એક વખત ધારદાર અસર જોવા મળી છે. મહેસાણા જિલ્લાના આરોગ્ય વિભાગમાં 585 જેટલા કુટુંબ નિયોજનના ઓપરેશન કાગળ ઉપર કરવામાં આવ્યા હતા અને આ ઘટસ્ફોટ ન્યૂઝ કેપિટલ દ્વારા કરવામાં આવ્યો હતો. ગત ડિસેમ્બર મહિનામાં આ ઓપરેશન થયા હતા અને ખોટા ડેટા સરકારને આપીને સરકારને ગેરમાર્ગે દોરવામાં આવી હતી. 16 જેટલી ફિમેલ હેલ્થ વર્કર દ્વારા આ આખું કૌભાંડ આચરવામાં આવ્યું હતું અને આ બાબતનો સ્વીકાર જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા પણ કરવામાં આવ્યો હતો. ત્યારે હવે આ મામલે મહેસાણા જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે જે પણ જવાબદાર ફિમેલ હેલ્થ વર્કર છે તેમની સામે પગલાં ભરવા માટે રાજ્યના આરોગ્ય વિભાગને પત્ર લખવામાં આવ્યો છે અને માર્ગદર્શિકા માગવામાં આવી છે કે આ જે ફિમેલ હેલ્થ વર્કર છે તેમની સામે કયા પગલાં ભરી શકાય અને ત્યારબાદ જે રાજ્યનો આરોગ્ય વિભાગ છે તેમના દ્વારા જે માર્ગદર્શન આપવામાં આવશે અથવા તો તેમના દ્વારા જે જવાબ આપવામાં આવશે તે આધારે હવે 16 જેટલી ફિમેલ હેલ્થ વર્કર સામે પગલાં ભરવામાં આવશે. મહેસાણા જિલ્લા વિકાસ અધિકારીએ સ્પષ્ટ કર્યું છે કે આ કૌભાંડમાં રિપોર્ટ સબમિટ થઈ ગયો છે અને તમામ જે 16 ફિમેલ હેલ્થ વર્કર છે તેમના દ્વારા પણ સ્વીકાર કરવામાં આવ્યો છે કે તેઓએ કામના ભારણને લીધે ખોટા ડેટા આપ્યા હતા અને હવે આ મામલે જિલ્લા વિકાસ અધિકારીએ પગલાં ભરવાની શરૂઆત કરી છે. કમલેશ રાવલ, ન્યૂઝ કેપિટલ, મહેસાણા.